नमस्ते बाळको, आजे आपणे आपणो अधूरो छठो पाठ अंग्रेज शासननी भारत पर असर ए पूरो करीए। तो भारतीय वेपार अने उद्योगोनो विनाश। हिंदी हाथसाळो यूरोपने तेमज एशियाना जोईता कापड़नो बधो ज माल पूरो पाड़ती हती। पश्चिमना वेपारीओ अहीं माल खरीदवा माटे आवता। हिंदी हाथसाळा, हाथसाळा एटले हाथेथी वणीने कापड़ बने। हिंदी हाथसाळामां बनतुं सण, ऊन, रेशम अने सूतरना कापड़नी विदेशमां मांग रहती हती। ढाकानी मुलायम बारीक मलमल दुनियाभरमां एनी मांग हती। कापड़ उपरांत सूरोखार, मीठू, साकर वगैरे मालनी निकास थती अने तेना बदलामां अढळक सोना चांदीनी आयात आपणा भारतमां थती। एटले आपणा भारतमां उत्पन्न थतुं जे काचो माल अने हाथसाळामां बनतुं जे कापड़, मुलायम मलमल, सूतराव कापड़, ઊનનું કાપડ, સુરોખાર, સાકર, રેશમી કાપડ, આ બધી વસ્તુઓ છે એ વિદેશ એશિયાના દેશના લોકો તો અહીંયા ખરીદવા આવતા જ, પણ યુરોપ ખંડના જે દેશ હતા ને ત્યાંથી પણ વેપારીઓ આપણા ભારતમાં આ માલ ખરીદવા આવતા, આપણે આ માલની નિકાસ કરતા ને એના બદલામાં સોના ચાંદીના સિક્કાની આપણા ભારતમાં આયાત થતી। અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ બદલાઈ ગઈ। સોના ચાંદીનો જે પ્રવાહ હતો એ ઉલટી દિશામાં વહેવા લાગ્યો। અંગ્રેજોનું શાસન શરૂ થયું એટલે આ આખી પ્રથા છે એ ઊંધી થઈ ગઈ। સોના ચાંદીનો જે સિક્કાની આયાત આપણા ભારતમાં થતી એને બદલે એ સોના ચાંદીના સિક્કા ક્યાં જવા માંડ્યા, તો કે ઇંગ્લેન્ડ જવા લાગ્યા। ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં જ અંગ્રેજો એકલા ભારતમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા। વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હશે। પછી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ ઇંગ્લેન્ડમાં એટલે આપણા ભારતમાં એની અસર થઈ। હવે એ સમયના 2 દાયકામાં, 2 દાયકા એટલે 20 વર્ષ, 1 દાયકો એટલે 10 વર્ષ, તો એ સમયના 2 દાયકામાં એટલે કે 20 વર્ષમાં ખાલી બંગાળામાંથી જ અંગ્રેજો છે એ આજના હિસાબે, અત્યારના રૂપિયાની જે કિંમત છે એ હિસાબે 500 કરોડ રૂપિયા માત્ર 20 વર્ષમાં બંગાળામાંથી જ ઇંગ્લેન્ડમાં લઈ ગયા। તો વિચાર કરો કે આખા ભારતમાંથી કેટલા રૂપિયા એ લોકો ઇંગ્લેન્ડ ઉપાડી ગયા હશે। તમારા દાદા દાદી પાસેથી મેળવેલી માહિતી મેળવો કે આજે લાખો અને કરોડો રૂપિયાની વાત કરવામાં નવાઈ નથી, પણ આજની 50 વર્ષ પહેલાં 1000 રૂપિયાની કિંમત શું હતી? કેમ રૂપિયાની કિંમત ઘટી ગઈ? શું રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો? અત્યારે લાખોની વાત આપણે કરીએ તો કાંઈ નવાઈ લાગતી નથી, પણ આજથી 50 વર્ષ પહેલાં તમારા દાદા દાદીને પૂછજો કે શું ત્યારે રૂપિયાની કિંમત કેટલી હતી? આ લાખો અને કરોડો તો ત્યારે જોયાય નહોતા। શું ત્યારે રૂપિયો ગાડાના પૈડા જેવો મોટો હતો એવું નહોતું, પણ ત્યારે રૂપિયાની કિંમત ખૂબ વધારે હતી, જ્યારે અત્યારે રૂપિયાની કિંમત બિલકુલ છે નહીં। ત્યારે ખૂબ ઓછા પૈસામાં ખૂબ ઝાઝી ખરીદી થઈ જતી। અમારા વડીલો જે નોકરીમાં લઈ ગયા ને એ લોકો વાત કરે ને, મારા પપ્પા જ, તો એમ કે હું 65 રૂપિયાના પહેલાં પગારમાં નોકરીએ લઈ ગયો હતો, ને અત્યારે 65 રૂપિયા એટલે આપણે એક દિવસનું શાકેય નથી આવતું, એટલે ત્યારે રૂપિયાની કિંમત ખૂબ વધારે હતી। ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા, તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા। ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિંદના કાપડ ઉપર 80% જકાત નાખી પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો। આ હરીફાઈથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં। આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો હતા એ નાશ પામ્યા અને લાખો કારીગરો બેકાર બન્યા। ધીમે ધીમે ભારતમાં ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી। હવે ભારતના ઉત્પન્ન થતો કાચો માલ છે એ તો અંગ્રેજોનું રાજ હતું એટલે ઇંગ્લેન્ડ લઈ જાય, ત્યાં એના ઉદ્યોગ ધંધાની અંદર આપણા કાચા માલમાંથી તૈયાર માલ કરે અને આપણા ભારતના બજારમાં વેચે અને ખૂબ રૂપિયા કમાય। જ્યારે ભારતમાં જ ઉત્પન્ન થતો કાચો માલ છે એમાંથી આ ભારતીય લોકો જે કારખાનામાં કે મજૂરો કે ગ્રામ ઉદ્યોગની અંદર જે માલ તૈયાર થાય એની ઉપર 80% જગત અને એ લોકો એમને માલ વેચે જગત વિનાનો, એટલે આપણા માલ ઉપર જે જગત વધારે એના કારણે આપણા માલની કિંમત વધી અને એના કારણે આપણો માલ બજારમાં વેચાય નહીં અને અંગ્રેજોનો માલ આપણા કરતાં સસ્તો મળતો જે બજારમાં વેચાવા લાગ્યો। એના કારણે શું થયું, તો કે ભારતના જે ઉદ્યોગો હતા, કાચનો ઉદ્યોગ, કાગળ, કાપડ બનાવવાના ઉદ્યોગ હતા, પછી
ધાતુઓ બનાવવાના ઉદ્યોગ હતા, આ બધા જ ઉદ્યોગો નાશ પામ્યા. અને ખાસ કરીને ગામડાનો જે બિચારો ગૃહ ઉદ્યોગ ચલાવતો વર્ગ હતો, હુન્નર ઉદ્યોગ ચલાવતો વર્ગ હતો, એ બેકાર બની ગયો. અને ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરો છે એની ગરીબાઈ વધવા લાગી. વર્તમાન સમયમાં ગ્રામ કક્ષાએ ક્યાં ક્યાં ઉદ્યોગો ચાલે? તો ઘણા બધા ઉદ્યોગો ચાલે. ભરતકામ, ઊનના રૂમાલ, અગરબત્તી બનાવવી, પાપડ બનાવવા, આ બધા ગૃહ ઉદ્યોગ કહેવાય. જે ઘરે બેસીને કામ થાય એને ગૃહ ઉદ્યોગ કહેવાય. સુધારાઓ તરફ શંકા. વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પણ પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા, થોડા ઘણા લાભકારક સુધારા કરી અને વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યો. ત્યાર પછી વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં સુધારાવાદી નીતિનો શરૂઆત થઈ હતી. તો એ સુધારાવાદી નીતિનો એણે ભારતમાં પણ થોડો ઘણો લાભ આપ્યો અને એણે આપણા ભારતમાં સુધારા કર્યા ઘણા બધા, જેના કારણે વિલિયમ બેન્ટિક છે એ ભારતમાં વધારે માન પામ્યો છે. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. રાજા રામમોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરવા ઘણા વખતથી પ્રયાસો કરતા હતા. બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળી અને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવાના પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓના ભારતના રૂઢિચુસ્ત લોકો છે એ આ સુધારાઓને શંકાની નજરે જોવા લાગ્યા. તો બેન્ટિક જ્યારે ભારતમાં આવ્યો તેણે શું સુધારા કર્યા? તો કે અંગ્રેજી વહીવટની અંદર આપણા ભારતીયોને સામેલ કર્યા. પછી અદાલતની અંદર ન્યાય માગવા જાય તો એની અંદર અંગ્રેજી ભાષા જ પહેલાં વપરાતી, ત્યારે આપણા ભારતીય લોકોને, હિન્દુ લોકોને અંગ્રેજી ભાષા આવડતી નહીં. તો બેન્ટિકે ન્યાય માગવા આવનારને પોતાની ભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. ત્યાર પછી એણે સતી પ્રથાઓ બંધ કરી. રાજા રામમોહન રાય અને કેટલાક સમાજ સુધારકો છે એ ઘણા સમયથી ઝુંબેશ ચલાવતા હતા કે સતી પ્રથા બંધ થાય. તો બેન્ટિકે આ સતી પ્રથા બંધ કરવા માટે 1829ની અંદર એક કાયદો એણે અમલમાં મૂક્યો. પછી એણે બીજા ઘણા બધા એવા સુધારાઓ કર્યા, કુરિવાજો હતા એ અટકાવવા માટેના પ્રયત્ન કર્યા, જેને કારણે આપણા જે ભારતીય લોકો હતા એ બેન્ટિકના સુધારાને શંકાની નજરે જોવા લાગ્યા. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ થતો ન હતો. કંપની સરકારે ભારતની અંદર શિક્ષણ કેળવણી શરૂ કરવા માટે દર વર્ષે 1 લાખ રૂપિયા વાપરવા પડે, એનો કાંઈ ઉપયોગ થતો નહોતો, એ કોઈ કરતું નહોતું. છેવટે બેન્ટિકના સમયમાં જ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી. છેવટે બેન્ટિક જ્યારે ભારતમાં આવ્યો ને ત્યારે બેન્ટિકે એક શિક્ષણ સમિતિની રચના કરી અને ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. પછી એણે એક શિક્ષણ સમિતિ રચી અને મેકોલે નામનો એક અંગ્રેજ ધારાશાસ્ત્રી ભારતમાં આવ્યો. એને એવો વિચાર આવ્યો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરીએ. તો એટલે મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. મહાત્મા ગાંધીજી તો તેને ગુલામીની કેળવણી કહેતા. પછી તો 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈએ તેવા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયો એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેનાથી સ્વતંત્રતા માટેનો રાષ્ટ્રવાદનું ઘડતર થયું. તો ધારાશાસ્ત્રી મેકોલે આવ્યો, એને અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો, એટલે એણે ભારતની અંદર અંગ્રેજી કેળવણી શરૂ કરી અને આપણા ભારતીય લોકો એ અંગ્રેજી ભણતા થયા. હવે આ અંગ્રેજી કેળવણીનો વિરોધ પણ થયો. ગાંધીજી પણ એવું માનતા હતા કે અંગ્રેજી કેળવણી છે ને એ તો ગુલામીની કેળવણી છે. આમ છતાંય અંગ્રેજોએ શરૂ કરેલી અંગ્રેજી કેળવણી આપણા ભારતીય યુવાનો ભણવા લાગ્યા, અંગ્રેજી ભણવા લાગ્યા અને સમય જતાં આપણને એનાથી લાભ થયો. શું કામે? તો કે અંગ્રેજી શીખ્યા પછી આપણા યુવાનો હતા એ વિદેશના પ્રવાહો, વિદેશના પુસ્તકો, વિદેશની ક્રાંતિઓ વાંચતા થયા અને એનાથી આપણા ભારતીય સ્વતંત્રતા માટેનું માનસ એનું ઘડાવા લાગ્યું અને રાષ્ટ્રવાદનો ઉદય થયો.
મેકોલે ભારતમાં શા માટે અંગ્રેજી કેળવણી શરૂ કરી? તો કે મેકોલોને એના વહીવટની અંદર ગુજરાતીઓને સામેલ કરવાતા પણ એને અંગ્રેજી ન આવડે તો વહીવટમાં અગવડતા પડતી, એટલે અંગ્રેજી ભણેલો વર્ગ હોય તો એને સવલત રહે, સુગમતા રહે, એટલા માટે એણે અંગ્રેજી કેળવણી શરૂ કરી હતી. આપણા માટે આપણે કંઈક સુધરીએ એના માટે નહીં, પણ એના કામમાં સગવડતા મળે એટલા માટે એણે અંગ્રેજી કેળવણી સ્ટાર્ટ કરી હતી. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર કરવા માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી. હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે, તેમ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવેની શરૂઆત થઈ. પછી તો ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ હતી ઇંગ્લેન્ડમાં, એટલે નવા નવા યંત્રોની શોધ થઈ, વાહન વ્યવહારની શોધ થઈ, અને એના કારણે અંગ્રેજોને એવું લાગ્યું કે આ વાહન વ્યવહાર જો આપણે ભારતમાં પણ શરૂ કરીએ તો આપણો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા ઊભી થાય. એના કારણે અંગ્રેજોએ ભારતની અંદર પ્રથમ રેલવેની શરૂઆત કરી. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે શરૂ કરી. અંગ્રેજોએ ભારતની અંદર પહેલી રેલવે ચાલુ કરી 1853માં. ક્યાં સુધી? તો કે મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલવે અંગ્રેજોએ શરૂ કરી. ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાન પત્રનો વ્યાપ પણ વધ્યો. પછી તો ધીમે ધીમે અંગ્રેજોને જે ઔદ્યોગિકરણ શરૂ થયું એના કારણે શું કર્યું? તો કે ભારત જેવા વિશાળ દેશમાં પોતાના ઉદ્યોગ ધંધાને માલસામાનના દેખરેખ માટે એણે સંદેશા વ્યવહારની શરૂઆત કરી અને તાર ટપાલ અને સંદેશાની શરૂઆત કરી અને છાપખાના એટલે કે બુક્સ છપાય, પેપર છપાય એવા છાપખાના પણ શરૂ કર્યા અને વર્તમાન પત્રનો વ્યાપ વધ્યો. વર્તમાન પત્ર છાપી અને એકથી બીજી જગ્યાએ પહોંચાડવા માંડ્યા એની શરૂઆત પણ અંગ્રેજોએ કરી. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજના હિત માટે હતા, તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. આમ અંગ્રેજોએ જે સુધારા કર્યા એ એના હિત માટે હતા, આપણા હિત માટે હતા નહીં, પણ સમય જતાં આપણા માટે પણ એ આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી. વર્તમાન પત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા. તો આવી રીતના અંગ્રેજોએ કરેલા સુધારા, અંગ્રેજી કેળવણીથી ભારતીય યુવા વર્ગ છે એ એકબીજાને હળતો મળતો થયો, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો અને એની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. તો આજે ટપાલ, તાર, રેલવે શરૂ થઈ એનાથી શું થયું? તો કે ભારતીય લોકો છે એકબીજાની નજીક આવ્યા અને એકબીજાના વિચારોની આપ લે થઈ, જેથી કરીને લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. હવે આજનું લેસન છે તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન 2, જવાબ આપો. પહેલો નહીં હો, ચર્ચા કરો એ પ્રશ્ન નહીં, પણ બીજો પ્રશ્ન છે એના 5 પ્રશ્ન છે એ તમારે આજનું લેસન છે, તો આપણે એની પણ ચર્ચા કરી લઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતની કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી, ભારતમાંથી કઈ કઈ વસ્તુની નિકાસ થતી? તો કે ભારતમાંથી સણ, ઊન, રેશમી કાપડ, સુતરાવ કાપડ, ઢાકાની મુલાયમ મલમલ, શુરોખાર, મીઠું, સાકર વગેરે ચીજોની નિકાસ થતી. બીજો પ્રશ્ન કે વિલિયમ બેન્ટિકે ભારતમાં ક્યાં ક્યાં સુધારા કર્યા? તો કે તેણે અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું, તેણે અદાલતમાં ન્યાય માગવા આવનાર માટે પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી, તેણે 1829માં સતી પ્રથાને બંધ કરતો એક કાયદો અમલમાં મૂક્યો, તેણે કેળવણી માટે દર વર્ષે 1,00,000 રૂપિયા ખર્ચવાની નક્કી કર્યું, તો એ માટે એણે શિક્ષણ સમિતિની રચના કરી અને તેણે મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરી. પછીનો પ્રશ્ન છે કે અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે, તાર અને ટપાલની વ્યવસ્થા કરી? તો કે અંગ્રેજ સરકારે ભારતમાં એક સ્થળેથી બીજા સ્થળે પોતાનો માલસામાન અને લશ્કરની હેરફેર માટે રેલવેની તેમજ ભારત જેવા વિશાળ દેશ પર ચાંપતી નજર રાખવા માટે અને ઇંગ્લેન્ડ સાથે સંદેશા વ્યવહારની આપ લે કરવા માટે તાર, ટપાલ અને રેલવેની શરૂઆત કરી.
મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી? તો કે મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક વોરન હેસ્ટિંગ્સે કરી હતી. અને સતી થવાના ક્રૂર રિવાજ પર કોણે પ્રતિબંધ મૂક્યો? તો કે સતી થવાના ક્રૂર રિવાજ પર વિલિયમ બેન્ટિકે પ્રતિબંધ મૂક્યો. એ આજનું લેસન છે. સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો, જવાબ લખો. 1-5 પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકમાંથી તમને મળી જશે. એ આજનું લેસન છે. પાઠ શાંતિથી વાંચજો. ન સમજાય તો આપણે જ્યારે મળીએ ત્યારે મને પૂછજો, પેન્સિલથી અંડરલાઇન કરી લેજો.